મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે અધિચ્છદીય પેશીની વાત કરી. તમે આકૃતિમાં જોઈ શકો કે વિભિન્ન અધિચ્છદીય પેશીઓની સંરચના વિભિન્ન પ્રકારની હોય છે. લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર અને સ્તૃત લાદીસમ તમે અહીં જોઈ શકો છો. આ વિભિન્ન પ્રકારની સંરચના તેના કાર્ય પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે રુધિરવાહિનીઓ કે ફેફસાના વાયુકોષ્ઠોનું અસ્તરના કોષો જ્યાં પદાર્થોનું સંવહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે ત્યાં સરળ ચપટા પ્રકારની અધિચ્છદ પેશીના કોષ આવેલા હોય છે, જેને સરળ લાદીસમ અધિચ્છદ પેશી કહે છે. સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા હોય છે. અન્નનળી અને મોઢાનું અંદરનું અસ્તર પણ લાદીસમ અધિચ્છદ પેશી દ્વારા આવૃત હોય છે. શરીરનું રક્ષણાત્મક આવરણ તથા ત્વચા આ જ લાદીસમ અધિચ્છદ પેશીથી બનેલી હોય છે. ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો કપાવાથી કે ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવણી ધરાવે છે. કારણ કે ઘણા બધા સ્તરોની સુવ્યવસ્થિત ગોઠવણીની રીત ધરાવે છે, તેથી જ આ અધિચ્છદીય પેશીને સ્તરીય કે શૃંગીય સ્તૃત અધિચ્છદ પેશી કહે છે. જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય, જેમ કે આંતરડાનું અંદરનું અસ્તર જેમાં લાંબા અધિચ્છદીય કોષો હાજર હોય છે. આ સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો અધિચ્છદીય અવરોધને પસાર કરવા માટે મદદરૂપ થાય છે. શ્વાસનળીમાં સ્તંભાકાર અધિચ્છદીય પેશીમાં પક્ષ્મ આવેલા હોય છે. જો કે અધિચ્છદીય પેશીના કોષોની બહારની સપાટી પર વાળ જેવી રચના હોય છે, તે પક્ષ્મલ હલનચલન કરી શકે છે, તેમજ તેમની ગતિ શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરીને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારની અધિચ્છદીય પેશીને પક્ષ્મલ અધિચ્છદ પેશી કહે છે. ઘનાકાર અધિચ્છદ પેશી મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરે છે, જ્યાં તેઓને યાંત્રિક આધાર આપે છે. આ અધિચ્છદીય કોષો વધારાની વિશિષ્ટતા દર્શાવીને ગ્રંથિકોષો તરીકે કાર્ય કરે છે, જે અધિચ્છદીય પેશીની સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરી શકે છે. કેટલીકવાર આ અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય છે અને એક બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. આ પેશીને ગ્રંથિય અધિચ્છદ પેશી કહી શકાય.